नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु स्वागत छे। आज आपणे धोरण 6 विषय विज्ञान पाठ 7 वनस्पति नी जानकारी मेळवीए तेमा अभ्यास करीशुं। अभ्यास करता पहला आपणे आगळनो जे लेक्चर हतो एमां आपणे जोयुं के वनस्पतिना मुख्य चार भाग छे, मूळ, प्रकांड, पर्ण अने पुष्प। પછી આપણે માહિતી મેળવી કે છોડ કોને કહેવાય, શુભ કોને કહેવાય, વૃક્ષ કોને કહેવાય અને વેલા કોને કહેવાય, જેમાં છોડનું પ્રકાંડ કેવું હોય, શુભનું પ્રકાંડ કેવું હોય, વૃક્ષનું પ્રકાંડ કેવું હોય અને આપણે તેના ઉદાહરણ જોયા। છોડના ઉદાહરણ જેમ કે બારમાસી, ગલગોટો, ગુલાબ। શુભના ઉદાહરણમાં જેમાં દાડમડી, જામફળી, કરેણ વગેરે। વૃક્ષના ઉદાહરણમાં આપણે જોયું આંબો, લીમડો, બાવળ, પીપળો। એ પછી આપણે વેલાના ઉદાહરણ જોયા કે જેમાં તુરિયા છે, ટીંડોળા છે, તરબૂચ છે, તો આ બધા વેલા હોય છે। પછી આપણે એક પ્રયોગ જોયો કે જેમાં વનસ્પતિનું જે પ્રકાંડ છે એ પાણી નું વહન પર્ણો સુધી કરે છે। પછી આપણે પ્રકાંડના કાર્યો જોયા કે મૂળ દ્વારા જે પાણીનું શોષણ થાય છે તે પાણીને પ્રકાંડ વનસ્પતિની ટોચ સુધી પહોંચાડે છે અને વનસ્પતિના પર્ણો જે ખોરાક બનાવવાનું કાર્ય કરે છે તેને જમીનમાં ઊંડે મૂળ છે ત્યાં સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે અને વનસ્પતિનું પ્રકાંડ છે એ વનસ્પતિને ટટ્ટાર ઊભું રહેવામાં આધાર પણ આપે છે અને વનસ્પતિના પર્ણોને સૂર્યપ્રકાશ મળી રહે એ રીતે ફેલાવવાનું પણ કાર્ય કરે છે। હવે જેવી રીતે આપણે પ્રકાંડ વિશે માહિતી મેળવી એવી જ રીતે આજે આપણે પર્ણ વિશે માહિતી મેળવવાની છે। હવે સૌ પ્રથમ આપણે જોઈશું પર્ણની રચના। પર્ણની રચનામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે પર્ણની આકૃતિ દોરો અને તેની રચના સમજાવો। તો પર્ણ છે એના મુખ્ય બે ભાગ છે। કેટલા ભાગ છે? બે ભાગ, જેમાં એક પર્ણ દંડ અને બીજું પર્ણપત્ર। પર્ણના મુખ્ય બે ભાગ, પહેલું પર્ણ દંડ અને બીજું પર્ણપત્ર। હવે પર્ણ દંડ કોને કહેવાય? તો કે જે દાંડી વડે પર્ણ પ્રકાંડ સાથે જોડાયેલું હોય। એટલે કે આપણે અહીંયા પ્રકાંડ દોરીએ તો કે આ પ્રકાંડ છે, તો કે જે દાંડી વડે પર્ણ પ્રકાંડ સાથે જોડાયેલું હોય તેને કહેવાય પર્ણ દંડ। પછી પર્ણપત્ર, તો કે જે લીલો અને પહોળો ભાગ છે, આ જે લીલો અને પહોળો ભાગ છે તેને કહેવાય પર્ણપત્ર। હવે તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો કે પર્ણની વચ્ચે એક શીરા આવેલી છે, વચ્ચે આવેલી છે એટલે કે મધ્ય। તો એ શીરાને આપણે શું કહીએ છીએ? મધ્ય શીરા। અને તેની આજુબાજુ છે એ પાતળી છે, એ પાતળી પાતળી શીરાઓ પણ આવેલી હોય છે। તો જ્યારે તમને પ્રશ્ન પૂછે કે પર્ણની આકૃતિ દોરો અને તેની રચના સમજાવો તો તમારે આ આકૃતિ દોરવી પડે અને તેમાં નામ નિર્દેશન કરવું પડે અને પછી એની રચના સમજાવવાની કે પર્ણદંડ, તો કે જેના દ્વારા પર્ણ પ્રકાંડ સાથે જોડાયેલું હોય તેને પર્ણદંડ કહેવાય। પર્ણપત્ર એટલે કે જે પર્ણનો લીલો અને પહોળો ભાગ છે તે પર્ણપત્ર, અને પર્ણની વચ્ચે જે શીરા આવેલી છે એને કહેવાય મધ્ય શીરા, અને આ બાકી છે એ બધી નાની નાની પાતળી પાતળી શીરાઓ। હવે સૌ પ્રથમ આપણે જોઈએ કે શીરા વિન્યાસ એટલે શું? શીરા વિન્યાસ કોને કહેવાય? તો કે પર્ણમાં જે આ રેખાઓની ગોઠવણી દેખાય છે, શીરાઓની ગોઠવણી જે દેખાય છે તેને શું કહેવાય? શીરા વિન્યાસ।
પૂછાઈ શકે શીરા વિન્યાસ કોને કહેવાય? તો કે પર્ણમાં જે શીરાઓની ગોઠવણી થયેલી હોય તેને શીરા વિન્યાસ કહેવાય. હવે શીરા વિન્યાસ છે એના મુખ્ય બે પ્રકાર છે, સમાંતર શીરા વિન્યાસ અને ઝાલાકાર શીરા વિન્યાસ. હવે આપણે જોઈએ કે સમાંતર શીરા વિન્યાસ કોને કહેવાય અને ઝાલાકાર શીરા વિન્યાસ કોને કહેવાય. તો સમાંતર શીરા વિન્યાસ, જો શીરાઓ સમાંતર ગોઠવાયેલી હોય તો તેને સમાંતર શીરા વિન્યાસ, જો શીરાઓ ઝાળા સ્વરૂપે અથવા તો ઝાલાકાર ગોઠવાયેલી હોય તો તેને ઝાલાકાર શીરા વિન્યાસ કહેવાય. આ થઈ વ્યાખ્યા કે સમાંતર શીરા વિન્યાસ કોને કહેવાય તેમ પૂછે. તો કે જો શીરાઓ સમાંતર ગોઠવાયેલી હોય તો તેને સમાંતર શીરા વિન્યાસ કહેવાય, જો શીરાઓ ઝાલાકાર ગોઠવાયેલી હોય તો તેને ઝાલાકાર શીરા વિન્યાસ કહેવાય. હવે આપણે આકૃતિ દ્વારા જોઈએ તો કે સમાંતર કોને કહેવાય અને ઝાલાકાર. તો વિદ્યાર્થી મિત્રો જો કે આ વચ્ચે એક મધ્ય શીરા છે, એની આજુબાજુ શીરાઓ છે એ એકદમ ઝાળા સ્વરૂપે ગોઠવાયેલી હોય, કે આખા પર્ણમાં તમે જોવો અવલોકન કરો તો નાની નાની પાતળી પાતળી શીરાઓ આખા પર્ણપત્રનો જે ભાગ છે એમાં ગોઠવાયેલી હોય, તો આવું જો કોઈ પણ પર્ણ હોય તો એમાં કહેવાય ઝાલાકાર શીરા વિન્યાસ. અને સમાંતર, તો કે તેમાં એક જે શીરા હોય એની બાજુમાં સમાંતર જ નાની પાતળી શીરાઓ ગોઠવાયેલી હોય છે. અને એવું જ ન હોય કે ઉભો જ સમાંતર શીરા વિન્યાસ, ઘણા એવા પણ પર્ણ હોય કે જેમાં આવી રીતે સમાંતર શીરા વિન્યાસ આવેલો હોય છે, જેમ કે કેળનું પર્ણ હોય તો તેમાં આવી રીતે સમાંતર શીરા વિન્યાસ આવેલો હોય છે. એટલે શીરાઓ જો સમાંતર ગોઠવાયેલી હોય તો એને સમાંતર શીરા વિન્યાસ, અને આવી રીતે ઝાળા સ્વરૂપે આખા પર્ણમાં ગોઠવાયેલી હોય તો તેને ઝાલાકાર શીરા વિન્યાસ કહેવાય. હવે આપણે જોઈએ કે સમાંતર શીરા વિન્યાસ શેમાં જોવા મળે, કઈ પ્રકારની વનસ્પતિમાં જોવા મળે, અને ઝાલાકાર શીરા વિન્યાસ કઈ પ્રકારની વનસ્પતિમાં જોવા મળે. તો કે સમાંતર શીરા વિન્યાસ, તો કે એકદળી પ્રકારની જે વનસ્પતિ છે, એકદળી એકદળી એટલે કે જે બીજની બે સરખી ફાળ ન થાય, જેમ કે ઘઉં છે, મકાઈ, ચોખા, બાજરી, જુવાર, તો આ બધી એવી વનસ્પતિ છે, કેવી છે, એકદળી. તો એના જે પર્ણો છે એમાં કેવો શીરા વિન્યાસ હશે, સમાંતર. હવે ઝાલાકાર, તો કે દ્વિદળી પ્રકારની વનસ્પતિ, તો કે જેની બે સરખી ફાળ થાય છે એવા પ્રકારની જે વનસ્પતિ છે, જેમ કે અડદ, મગ, તુવેર, ચણા, વટાણા, તો એમાં કેવા પ્રકારનો શીરા વિન્યાસ જોવા મળે, ઝાલાકાર. હવે જેમ કે મોટા ભાગના જે વૃક્ષ છે તો વૃક્ષના પર્ણોમાં આપણને ઝાલાકાર શીરા વિન્યાસ જોવા મળશે. અને સમાંતરમાં ઘાસ છે, કેળ છે, એના પર્ણોમાં આપણને સમાંતર શીરા વિન્યાસ જોવા મળશે. ચાર માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે, શીરા વિન્યાસ એટલે શું અને શીરા વિન્યાસના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. તો એમાં તમારે શીરા વિન્યાસની વ્યાખ્યા, પછી સમાંતર શીરા વિન્યાસ, પછી સમાંતર શીરા વિન્યાસની વ્યાખ્યા અને તેના ઉદાહરણ, એવી જ રીતે ઝાલાકાર શીરા વિન્યાસની વ્યાખ્યા અને તેના ઉદાહરણ, આટલી વસ્તુ લખો. કુલ પાંચ વસ્તુ લખવાની થઈ, શીરા વિન્યાસની વ્યાખ્યા, સમાંતર શીરા વિન્યાસની વ્યાખ્યા અને તેના ઉદાહરણ, અને ઝાલાકાર શીરા વિન્યાસની વ્યાખ્યા અને તેના ઉદાહરણ, એટલે તમને ચાર માર્ક મળે. હવે આપણે વાત કરવાની છે પર્ણના કાર્યો, કે પર્ણ છે એ કયા કયા કાર્યો કરે છે. તો કે પહેલું કાર્ય છે બાષ્પોત્સર્જન. હવે બાષ્પોત્સર્જન એટલે શું, સૌ પ્રથમ તો આપણને એમ થાય કે બાષ્પોત્સર્જન એટલે શું. તો કે વનસ્પતિનું જે પર્ણ હોય એમાં અત્યંત નાના
દાણા એટલે કે છિદ્રો આવેલા હોય, એ છિદ્રો મારફતે વનસ્પતિ વધારાનું પાણી વાતાવરણમાં ગુમાવે તેને કહેવાય બાષ્પોત્સર્જન. અને વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે કે બાષ્પોત્સર્જન એટલે શું, તો કે વનસ્પતિના પર્ણો નાના છિદ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ગુમાવે છે તેને કહેવાય બાષ્પોત્સર્જન. હવે આ સાબિત કેવી રીતે થયું કે વનસ્પતિના પર્ણો છે એ વધારાનું પાણી ગુમાવે છે? અને તમે અનુભવ કર્યો હશે કે તમે જ્યારે વૃક્ષ નીચે બેસો છો ત્યારે તમને ઠંડકનો અનુભવ થાય છે, શેના કારણે? કે પાણી છે એ વરાળ સ્વરૂપે, જોજો પાણીના ટીપા નથી પડતા, એટલે કે પાણી જે ગુમાવે છે પણ એ કેવું હોય છે, પાણીની વરાળ સ્વરૂપે. એટલે તમે જ્યારે વૃક્ષ નીચે બેસો છો ત્યારે તમને ઠંડકનો અનુભવ થાય છે. હવે આપણે આ પ્રયોગ દ્વારા જાણીએ કે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે એ આપણે સાબિત કઈ રીતે કરવું, તો કે એના માટે આપણે એક કુંડા સહિતનો છોડ લેવાનો. અને વનસ્પતિની કોઈ પણ એક ડાળી ને તમારે પ્લાસ્ટિકની જે પારદર્શક કોથળી છે તે ડાળીને પ્લાસ્ટિકની પારદર્શક કોથળીને દોરી વડે બાંધી દેવાની. પછી તમારે આને સૂર્યપ્રકાશમાં મૂકવાનું, સૂર્યપ્રકાશમાં રાખવાનું થોડોક સમય માટે. અને પછી તમે અવલોકન કરશો ને તો આ પ્લાસ્ટિકની પારદર્શક કોથળી છે તેની અંદર તમને પાણીના ટીપા જોવા મળશે. તો આવું શા કારણે થયું? બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા, કે જેના દ્વારા તમને ખબર પડી કે વનસ્પતિના પર્ણો છે એ પાણી વાતાવરણમાં ગુમાવે છે અને એ પાણી તમને આ પ્લાસ્ટિકની પારદર્શક કોથળીમાં જોવા મળ્યું. અને આ પ્રયોગ તમને પૂછાઈ શકે કે વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો સાધન સામગ્રીમાં કુંડા સહિતનો છોડ, પ્લાસ્ટિકની પારદર્શક કોથળી અને દોરી. કે એક કુંડા સહિતનો છોડ લો, તેમાંની એક ડાળીને પ્લાસ્ટિકની પારદર્શક કોથળી વડે બાંધો, સૂર્યપ્રકાશમાં મૂકો અને અવલોકન કરો. અવલોકન કરતા જણાશે કે પ્લાસ્ટિકની પારદર્શક કોથળીની અંદર પાણીના ટીપા જોવા મળે છે. તો સાબિત થાય છે કે વનસ્પતિના પર્ણો વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવે છે. તો પહેલું કાર્ય થયું કે વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. પછી બીજું છે પ્રકાશ સંશ્લેષણ. હવે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તો કે વનસ્પતિના પર્ણો જે ખોરાક બનાવવાની ક્રિયા કરે છે તે ક્રિયાને કહેવાય પ્રકાશ સંશ્લેષણ. હવે આ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે વનસ્પતિને ચાર વસ્તુની જરૂર પડશે. એક પાણી, બીજું સૂર્યપ્રકાશ, ત્રીજું હરિતદ્રવ્ય, ચોથું કાર્બન ડાયોક્સાઇડ. આ ચાર વસ્તુ હશે તો જ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકશે, બાકી બનાવી શકશે નહીં. પાણી એને મૂળ દ્વારા મળે છે, સૂર્યપ્રકાશ સૂર્ય દ્વારા, હરિતદ્રવ્ય વનસ્પતિના પર્ણનો જે લીલો રંગ તમને દેખાય છે એ શેના કારણે છે, કે તેની અંદર હરિતદ્રવ્ય આવેલું હોય છે એના કારણે તમને તેનો લીલો રંગ દેખાય છે, અને કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણમાં રહેલો હોય અને આપણે પણ ઉચ્છવાસ તરીકે બહાર કાઢીએ છીએ તેનો ઉપયોગ કરે છે. આ ચાર વસ્તુનો ઉપયોગ કરીને વનસ્પતિ પોતાનો ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે બનાવે છે તેને કહેવાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. હવે તમારે જાણવું છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બનાવે છે તો વનસ્પતિના પર્ણો સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે છે, તો એના માટેનો પ્રયોગ. તો તમારે સૌ પ્રથમ શું કરવાનું, એક બીકર લેવાનું, તેમાં પાણી લેવાનું, એક કસ્ટનળી લેવાની, તેમાં તમારે આલ્કોહોલ અને એક વનસ્પતિનું પર્ણ રાખવાનું.
અને પછી તમે એને બર્નર વડે ગરમ કરવાનું. ગરમ કરશો એટલે પર્ણનો લીલો રંગ શું થઈ જશે? દૂધ. પછી એ કસનળીમાંથી આપણે તે પર્ણ બહાર લઈ અને તેને એક પાણી વડે, સાદા પાણી વડે ધોઈ નાખવાનું. અને પછી એ પર્ણ ઉપર આપણે નાખવાનું આયોડીનનું દ્રાવણ. હવે આપણે પાઠ બીજામાં જોયું હતું કે જેમાં સ્ટાર્ચ રહેલો હોય અને એના ઉપર આપણે આયોડીનના દ્રાવણનું ટીપું નાખીએ તો રંગ કેવો બની જાય છે? ભૂરો કાળો. તો તમે જ્યારે એ પર્ણ ઉપર આયોડીનના દ્રાવણનું ટીપું મૂકશો તો ત્યારે તેનો રંગ કેવો બને છે? ભૂરો કાળો. જેના દ્વારા સાબિત થાય છે કે વનસ્પતિના પર્ણો સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે છે. અને તમને પ્રયોગ પણ પૂછાઈ શકે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો એના માટે તમારે સાધન સામગ્રી જોશે, બીકર, પાણી, આલ્કોહોલ, કસનળી, એક પર્ણ, આયોડીનનું દ્રાવણ, ત્રિપાય, તારની છાડી અને બર. અને પછી આપણે જે રીતે ટૂંકમાં પદ્ધતિ કે જે રીતે આપણે કરીએ છીએ એ રીતે આપણે પદ્ધતિ લખતા જવાની. અને અવલોકનમાં આવશે કે આપણે જ્યારે એમાં આયોડીનનું દ્રાવણનું ટીપું મૂકીએ છીએ ત્યારે તેનો રંગ કેવો બની જાય છે? ભૂરો અને કાળો. જેના કારણે સાબિત થાય કે વનસ્પતિનું પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. અને ત્રીજું કાર્ય કે વનસ્પતિના પર્ણ શ્વસન ક્રિયા પણ કરે છે, એટલે કે તેના કાણા જે આવેલા હોય પર્ણમાં એના દ્વારા તે કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. તો આ હતા પર્ણના કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કર્યો હતો કે પર્ણની રચના, જેના મુખ્ય ભાગ પર્ણ દંડ અને પર્ણ પત્ર, પછી પર્ણમાં જે રેખાઓની શિરાઓની ગોઠવણી આવેલી છે તેને કહેવાય શિરાવિન્યાસ. શિરાવિન્યાસના મુખ્ય બે પ્રકાર, સમાંતર શિરાવિન્યાસ અને ઝાલાકાર શિરાવિન્યાસ. સમાંતર શિરાવિન્યાસ એકદળી પ્રકારની વનસ્પતિમાં જોવા મળે, ઝાલાકાર શિરાવિન્યાસ દ્વિદળી પ્રકારની વનસ્પતિમાં જોવા મળે. અને પછી આપણે જોયા પર્ણના કાર્યો કે જેમાં બાષ્પોત્સર્જન અને પ્રકાશ સંશ્લેષણ. બાષ્પોત્સર્જન એટલે કે વનસ્પતિના પર્ણો નાના છિદ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ગુમાવે તેને કહેવાય બાષ્પોત્સર્જન. અને પ્રકાશ સંશ્લેષણમાં તો કે આ ચારે ચાર વસ્તુનો ઉપયોગ કરી અને વનસ્પતિના પર્ણો જે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે છે તેને કહેવાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે. હવે આપણે નવી માહિતી સાથે